હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને સિમ્પલ અને ઇઝીલી ચણા દાળનું શાક કેવી રીતે રેડી કરવું એની રેસીપી બતાવીશ. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે અને એને રેડી કરવા માટે ઘણી ઓછી સામગ્રીની જરૂર પડે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ચણા દાળનું શાક બનાવવા માટે મેં અહીં એક કપ ચણા દાળને 4 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી હતી અને હવે તે સરસ પલળીને ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. ચણા દાળની સાથે મેં અહીં શાકમાં નાખવા માટે 1 કપ ચણા દાળની સામે 1 કપ આ રીતે કાપેલા કાંદા લીધા છે. આદું લસણ, લીલા મરચાંવાળો લીલો મસાલો, સાથે જોઈશે સૂકા મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ. હવે શાક બનાવવા માટે ચણા દાળનું પાણી નીટારીને એને આ રીતની કાણાવાળી ચાળણીમાં કાઢી લીધી છે. શાક પ્રેશર કુકરમાં રેડી કરીશું. એના માટે ગેસ ઓન કરીને એક નાનું પ્રેશર કુકર ગેસ ફ્લેમ પર મૂકી દીધું છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને પ્રેશર કુકરમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીને મિક્સ કરીશું. હવે એમાં કાપેલા કાંદા એડ કરીને મિક્સ કરીશું. કાંદાને સ્પૂનની મદદથી થોડી થોડી વારે હલાવતા રહીને નોર્મલ એનો કલર ચેન્જ થઈને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધીને જ રોસ્ટ કરીશું. હવે કાંદા રોસ્ટ થઈ ગયા છે તો એમાં બાકીના મસાલા એડ કરીશું. 1/2 ટીસ્પૂન આદુ લસણ, લીલા મરચાંવાળો લીલો મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1/2 ટીસ્પૂન હળદર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં પલાળેલી ચણા દાળ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. એક કપ પાણી એડ કરીને મિક્સ કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે શાકમાંનું પાણી ઉકળવા લાગ્યું છે તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર પ્રેશર કુકરમાં 2 વિસલ આવે એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે તો એનું ઢાંકણ ખોલીને શાકને ચેક કરીશું. ફક્ત 15-20 મિનિટમાં જ પ્રેશર કુકરમાં ચણા દાળનું શાક ખૂબ જ સરસ રેડી થઈ ગયું છે. હવે શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢીશું. શાકમાં જે થોડું ઘણું પાણી છે એને રહેવા દઈશું, કારણ કે થોડી વાર રહીને જ્યારે ચણા દાળ સીજી જશે ત્યારે એ બધું જ પાણી એમાં અબ્ઝોર્વ થઈ જશે. શાકની ઉપર બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. ગરમ ગરમ અને ટેસ્ટફુલ ચણા દાળનું શાક ખાવા માટે રેડી થઈ ગયું છે. આ રીતે શાક રેડી કરીને લંચમાં નહીં તો ડિનરમાં ચપાટી, પરાઠા અથવા જીરા રાઈસ સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે. આ શાક ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી થઈ જાય છે. તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.